અડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડીને જાગે તો સવાર અરે વાહ બેટા હે તારા અક્ષર તો બહુ જ સરસ થાય છે એકદમ મોતીના દાણા જેવા વાહ સરસ આ શું લખ્યું છે ખબર પડી ગઈ ને કે તારે ચા જોઈએ છે હે ના મમ્મી આરતી બેટા મેં કેટલી વખત બેટા તમને કીધું છે કે તમે હવે આવી રીતે માથે ઉઠવાનું ન રાખતા જાઓ મમ્મી સારું ન લાગે બહારના બધા માણસો શું વાતો કરે અરે બેટા બહારના લોકોનું શું કેવું ને શું ન કેવું એ તો બધી પ્રકારની વાતો કરવાના છે આપણે શું કરવું ને શું ન કરવું ને એ આપણે જોવાનું અને મને તો ખરેખર કોઈ વાંધો નથી અને તમે કેના નિમિત્તનું માથે ઓઢો છો આપણા ઘરમાં કોઈ મૂભી તો છે નહીં હે તો હવે તમે આવી રીતે માથે ઉઠવાનું ન રાખતા જાઓ હ તમારી દીકરી જેવા જ છો એ હું તો ભૂલી ગઈ કાલ તમે મને દાળ પલાળવાનું નતું કીધું અરે મમ્મી તમે ભૂલી ગયા હતા ને સાવ ભૂલી ગઈ અને બની પણ ગઈ છે હા તો વાંધો નહીં મને એમ થયું કે વરી પાછું આજે કઈક બીજું બનાવવું પડશે તો હું તો સાવ ભૂલી ગઈ તમે ભૂલી ગયા હતા મને ખબર હતી એટલે મેં રાતે જ પલાળી દીધી હતી ને અત્યારે તો બની પણ ગઈ છે વાહ વાહ સરસ મારા કેવા પેલા તમને બધી જ ખબર પડી જાય છો ભાભી મારી પેલી ફાઇલ નું શું થયું હા એ મેં કાલ રાતે જ કરી નાખ્યું એમાં નાની એવી જ ભૂલ હતી હમણાં તમને આપું છું થઈ ગઈ છે હા થઈ ગયું છે હા પણ ઘરની સાથે સાથે તું એને હવે આ બધાય કામ દેવા માંડ્યો અમે થોડુંક મને નતું મગજમાં બેસતું અમે ભાભીને કીધું મારે કરતા ભણેલા છે ને વધારે હા એ તો છે અરે વાહ ભાભી આ તો એકદમ ક્લિયર થઈ ગયું છે હા એમાં નાની એવી જ ભૂલ હતી જોઈને મમ્મી કીધું ભાભી વધારે મારે કરતા ભણેલા છે થઈ ગયું સોલ્વ નથી મારે નતું થતું એટલે ભાભીને કીધું મેં તો પછી મારી વહુ છે જ સર્વગુણ સંપન્ન હવે ઈદ પતી ગયું હોય તો મારે તને જરાક એક વાત કરવાની હતી હા બોલ મમ્મી કાલે મોટાની તિથિ છે તો મારો વિચાર હતો કે એના તિથિ નિમિત્તે આપણે કંઈક કરીએ બરોબર છે તને શું લાગે છે સારો વિચાર છે મમ્મી મને હું થોડો ઘરમાં વડીલ છું મને પૂછવાનું હોય ને તમારી બધી વાતમાં એગ્રી હોવો જ ને હવે તમે લોકો છોકરું કહેવા એટલે મારે તમને પૂછીને વાત તો કર ભલે તમે મારી ના નો પાડવાના હો પણ મને એમ થાય કે તોય હું તમને લોકોને પૂછી લઉં તને શું લાગે છે આપણે શું કરવું જોઈએ તિથિમાં હું કહું છું કે મામાને બોલાવી ને એને બે થોડા છોકરા કે જમારે એવું કરી નાખીએ આપણે નાનું મોટું વાહ સરસ બટુક ભોજન બટુક ભોજન ને મામા તો આપણે ઘરના મેમ્બર તરીકે જ છે હા સારું તો મામાને બોલાવી એ લોકોને બે સારું લાગે અને જાના છોકરાને જમાડી દે એટલે એ પ્રમાણે તિથિ ઉજવાઈ જાય આરતી બેટા તમારું શું કેવું છે મમ્મી તમે બે જે વિચાર કરો છે ડિસિઝન લ્યો એ મને પણ બરાબર જ લાગે અરે બેટા તું ઘરનો સભ્ય જ છો ને હે એટલા માટે તને પૂછે તને આ વાત બરાબર લાગે છે હા તમે કે બધું બરાબર જ છે પણ જોજો બેટા બટુક ભોજનમાં બધી રસોઈ તારે તારા હાથે જ બનાવવી પડશે હું તને થોડી ઘણી મદદ કરીશ હા કાઈ વાંધો નહીં મમ્મી બધું થઈ જશે તમે ચિંતા ના કરો વાહ સરસ 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 તો આપણે એવું કરીએ કે કાલે બટુક ભોજનનો કાર્યક્રમ કરીએ કઈ વાંધો નહીં મમ્મી હોય છે ને હું ઓફિસ જવા માટે નીકળું છું અને તમે છે ને મામાને ફોન કરી વાતચીત કરી લેજો એટલે કાલે ને બોલાવીને વાતચીત કરી લેજો બરાબર બેટા બરાબર હવે તમારે રમવાનું છે ને હે શું રમીશ તું આજે અરે વાહ મને રમાડીશ વાહ બેટા તમારા હાથમાં તો એકદમ જાદુ છે હો પાંચ મિનિટ માથું દબાવ્યું ને તો એકદમ હળવું થવા માંડ્યું અહીંયા થોડુંક વાહ શું વાત છે
મમ્મી એક વાત કહું તમને બોલો ને તમે મને માથે ઓઢવાની ના પાડી ને હા તો તમારી મને તું કઈ બોલાવવાનું તમે મને દીકરી માનો છો ને બેટા મને ઘણી વખત એમ થાય કે હવે હું છે ને તમારા માંથી તું કરી ના પણ પછી હવે આટલા વર્ષથી ટેવ પડી ગઈ છે ને એટલે હવે વાર લાગશે ભૂલી ગઈ હું સાવ આ માથું એવું દુખતું તું ને કેમ જરાય યાદ જ નથી રહ્યું હમણાં જ કરી લઉં એને તું થોડીક વાર દબાવ ને પછી કરી લઉં અહીંયા નીચે થોડું દબાવ જો ને બેટા મને માથું દુખે છે ને એટલે તારી મમ્મી મને માથું દબાવી દે છે મને માથું દુખે છે ઓહો તમને તો બહુ માથું દુખે છે હે લાવો હું તમારું માથું દબાવી દઉં હે આયા દુખે છે આયા દુખે છે આયા દુખે છે આયા દુખે છે આરતી બેટા જરાક મામા ને ફોન તો લગાડો હેલો હા ભાઈ કેમ છો હા એકદમ મજામાં હું બેન તને કેમ છે બોલ જો બસ જો એકદમ સારું હું તને શું કહેતી હતી હા બોલ બોલ કે કાલે મોટાની તિથિ છે હા તો અમે અહીંયા જરાક આજુબાજુના છોકરાઓને ભેગા કરી અને બટુક ભોજનનું વિચાર્યું છે તો તું આવી શકીશ તમે આજે વિચાર્યું છે ને એ બહુ સારું વિચાર્યું છે બેન પણ મારે જરા કદાચ જો કાલે કામ આવી જાય ને તો હું કાલે ન આવું તો પછીના દિવસો તો જરૂર બેન તને મળવા આવીશ પણ તું કાલે આવવાની જરા ટ્રાય તો કરજે બેન હું મારી પૂરતી ટ્રાય કરીશ મને તને કેટલા દિવસથી મળવાની ઈચ્છા થાય છે પણ જો કાલે નહીં આવી શકું ને તો પરમ દિવસે તો ચોક્કસ હું તમને લોકોને મળવા આવીશ ઘણા દિવસથી મેં તમારા લોકોનું મોઢું નથી જોયું ને તો જરૂર હું આવીશ હા ભલે વાંધો નહીં સારું આવજે હા હું તને શું પૂછતી કે કાલની બધી તૈયારી થઈ ગઈ હા બધું જ થઈ ગયું છે તમે એનું કઈ ચિંતા ન કરો મને ખબર હતી તું બધે પોચી તો જાય છે પણ આ તો પછી મારે લાયક કઈ પણ કામકાજ હોય ને તો મને તરત જ કહી દેજે હો બેટા હા મમ્મી તમે કઈ ચિંતા ના કરો બધું જ થઈ જશે તમે આરામ કરો શાંતિથી બેસો મારી દીકરી ચેતન કાલે મોટાની તિથિ ઉપર કેટલું સરસ રીતે બધું પતી ગયું નહીં હા મમ્મી એકદમ સારા રીતે ગુજાર્યું ને આપણે જે વિચાર નતું ને એના કરતા પણ સૌથી મને એટલો સંતોષ થયો ને કાલનો દિવસ મને ખરેખર એમ થયું કે મોટો જાણે આપણી વચ્ચે જ હોય ને એવું લાગ્યું મને નસીબની વાત છે મમ્મી આમ પણ બટુ ભોજન થયું ને બહુ સરસ મમ્મી મામાને આવવાની ઈ તો મને લાગ્યું મામા કેમ નહીં મેં તને કીધું ને બેટા મેં એને ફોન કર્યો હતો પણ એને કંઈક કામ હતું ને એટલે કે હું કદાચ કાલે ન આવી શકું ને તો કે એના પછી ના એક બે દિવસમાં આટો મારીશ એટલે મને લાગે છે કે એ આવો જોઈએ એક બે દિવસમાં આ કામ હશે એટલે નહીં આવે બાકી મામા ન આવે તો બને જ નહીં હા તમને કીધું એટલે 100% આવશે જ મામા અહીં કેતો તો મને બહુ મળવાની ઈચ્છા થાય છે આવશે એક બે દિવસમાં એની અનુકૂળતા બે વાગે મને કોક થયો છે જોજો એ કોણ છે શું વાત ચાલે છે કાલે મોટાની તિથિ ઉજવી ને હા
તો મમ્મી ને કીધું મામા ના આવ્યા પણ મામા કીધું એટલે સોટા કાલ તો આવશે મામા કીધું લાવે હા નો એ મે છે ને બેન માફી માંગું છું કાલે ભાણેજ ની તિથિ હતી ને હું ન આવી શક્યો પણ હવે બેટા ચેતન ઓફિસ નું એટલું જરૂરી કામ આવી ગયું હતું ને કે મારે ઓફિસ માં હાજર રહેવું પડે એવું હતું એટલે આજે ઈચ્છા થઈ કે આજે હું મળતો આવું શું બેન કેમ છે તબિયત બીજી એ આરતી બેટા પાણી લઈ આવજે તો કાલ તું નતો ને તો થોડી ખોટ પડી ગઈ હા બેન ભાણેજની વરસી હતી અને હું ન આવી શક્યો બહુ અફસોસ થયો મને પણ હવે ઓફિસમાં હાજર રહેવું મારે જરૂરી હતું એટલે અખંડ સો અરે ભાઈ આ તો શું બોલી ગયો બેન શું વાત કરું હજી હું સ્વીકારી નથી શકતો કે મારો મોટો ભાણેજ આપણી વચ્ચે નથી અમે નથી સ્વીકારી શકતા જ્યારથી મોટો ગયો છે ને ત્યારથી અમે બધાએ ખાલી જીવન જીવવા ખાતર જીવીએ છીએ